अत्यंत दुखनी बात छे के आजे अपना भरूचना नर्मदा डेम माथी 17 लाख क्यूसेक्स थी वधारे पानी एक साथ छोड़वामां आव्युं। 18.2 लाख क्यूसेक्स पानी एक साथ छूट्यू छेल्ले अने एना कारणे भरूचना नर्मदाना नीचेना विस्तारोमां बे बे माळ सुधी पानी चढ़ी आव्युं। लोकोनी तबाही थई गई छे। गामडामां जे खेडूतो हता एना खेतरो संपूर्ण बर्बाद थई गया छे अने आ खेतरो नवसाध्य पण न थई शके एटली हालत खराब थई। अने आ थवानुं कारण ए छे के आजे वडाप्रधानश्रीनो जन्मदिवस छे अने ए दिवसे नर्मदानो डेम फूल थयो, पाणीना वधामणा कर्या, मुख्यमंत्रीश्रीए जईने पूजन कर्युं। आ नाटक करवा माटे थईने छेल्ला અઠવાડિયાથી પાણી વધતું હતું, ટર્બાઇન બંધ કરી દીધા, એના બદલે થોડું થોડું પાણી છોડ્યું હોત તો આ તબાહી ન થઈ હોત, લોકોને આટલી મુશ્કેલી ન પડી હોત। હું વિનંતી કરીશ, કદાચ વડાપ્રધાનશ્રી, હું નથી માનતો કે એમને પણ આવી ખબર હોય કે આવું જોખમ લે, પરંતુ ગુજરાતની ભાજપની સરકાર નવટંકી કરવા માટે અથવા વડાપ્રધાનશ્રીને વાલા થવા માટે આ પ્રકારે લોકોના જીવ જોખમમાં મુકાય, લોકોની સંપૂર્ણ જમીનો ધોવાઈ જાય, તબાહી થઈ જાય, આ પ્રકારનું કામ ન થવું જોઈએ। ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી નવટંકી કરવા માટે આવું ન કરે એવી જરૂર આશા રાખું છું। લોકોને પડી રહ્યું છે કે આ કુદરતી આપત્તિ છે અને કુદરતી આપત્તિમાં ભૂલ કેવી, માનવસર્જિત આફત કેવી, એ બહુ અઘરો વિષય છે। પરંતુ હું એટલું ચોક્કસ કહું કે કુદરતી આપત્તિ હોય એમાં પણ સરકારે વખતો વખત ભૂતકાળમાં મદદ કરી છે અને આ વખતે પણ એક વખત આખે આખું એસેસમેન્ટ જમીનના પાકનું હોય, જમીનના ધોવાણનું હોય, પશુપાલનનું છે, કોઈ ઘર પડી ગયા હોય, કોઈ જાનહાની, જોકે જાનહાની કોઈ પણ નથી, બિફોર જોઈમાં જાનહાની નથી થઈ, આ વખતે પણ નથી થઈ, રેસ્ક્યુ કરી અને તમામે તમામ લોકોને એસડીઆરએફ એનડીઆરએફ અને બાકીનું જે આપણું લશ્કર છે 800 જેવા લોકોને આપણે બચાવી ચૂક્યા છીએ। રાજ્યની અંદર તમામે તમામ જગ્યાએ જ્યાં આગળ વરસાદ વધારે પડ્યો છે અને વરસાદ જ્યાં વધારે પડ્યો છે એ તમામ જગ્યાએ અત્યારે જેમ પાણી ઓસરશે એમ તરત સાફ સફાઈની કામગીરીની સાથે જ્યાં આગળ જમીનનું ધોવાણ થયું છે, પશુપાલનની વ્યવસ્થા છે, ક્યાંય નાના મોટા ઝૂંપડા ગયા છે, તરત જ પાછળ આખે આખું મિકેનિઝમ ગોઠવવાની આદરણીય મુખ્યમંત્રી સાહેબે સૂચના પહેલી મિટિંગથી આપેલી છે, એ તરત જ ખૂબ ઝડપથી કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારે આગામી શ્રેણીબદ્ધ પગલા લેવાનું આખું ડિઝાઇન તૈયાર કરી દીધેલી છે। હાઈ લેવલની મિટિંગ પહેલા પણ થઈ હતી, ચર્ચા વિચારણા એ તમારા વિઝ્યુઅલ સિવાય થઈ હશે, પરંતુ એ મિટિંગો વખતો વખત થતી રહેતી હતી। જયારે આ આગાહી થઈ એટલે આ આગાહી વખતે પણ લગભગ 2-3 મિટિંગો થઈ હતી, પરંતુ વરસાદ જે આવવાની ઇન્ટેન્સિટી હતી એ ઇન્ટેન્સિટી જે ધારણા હતી એના કરતા 3 ગણા ઓછા સમયમાં જે વરસાદ આવ્યો એના કારણે આ પરિસ્થિતિનો ઉદ્ભવ થયો છે। મિત્રો, આપને એક વાત જાણકારી આપતા મને બહુ ખુશી થાય છે, દરિયામાં આપણા ભઈ જતા પાણી ડાયવર્ટ કરી આ પાણી નર્મદા મુખ્ય નહેર મારફતે કરાડ, કુંડ, મહોર, સાબરમતી, રૂપેણ, બનાસ અને પુષ્પાવતી નદીમાં પાણી નાખવામાં આવી રહેલ છે, હજુ પણ ચાલુ રહેશે। ઉત્તર ગુજરાતમાં 490 તળાવ અને સૌની યોજનાની પાઇપલાઇન મારફતે 400 જેવા તળાવ અને સૌની યોજનાના ડેમ અને ચેકડેમ આપણે ભરવામાં આવી રહેલ છે અને હજુ પણ જ્યારે જ્યાં જરૂર પડે ત્યાં આપણે પાણી આપી શકીએ એ પરિસ્થિતિમાં આજે ગુજરાત છે। મેં કહ્યું એમ પાણી છેલ્લા 1.5 દિવસમાં 110% જેટલું બંધની 110% કેપેસિટીનું પાણી આવ્યું ને એ પાણી આપણે છોડવું પડ્યું છે। એવું નથી કે થોડું આવતું હતું, આપણે છોડવાની શરૂઆત તો 16 સવારથી જ કરી દીધી હતી અને એ નર્મદાનું પાણી કે સરદાર સરોવર બંધનું પાણી આપણે ડેમના દરવાજા છોડી નર્મદામાં છોડવાની શરૂઆત કરી ચૂક્યા હતા, પરંતુ જે પાણી એકદમ 22 લાખ કેપેસિટીથી 22 લાખ ક્યુસેક કેપેસિટીથી નર્મદા બંધમાં આવક આવે અને 1.5 દિવસમાં એ આખે આખું નર્મદા બંધ ભરાય એટલું પાણી 1.5 દિવસમાં આવી જાય, તમે કલ્પી શકો છો કે શું થાય? એટલે મારો સર્જન બિલકુલ નથી, પૂરું વિશે
કારણો છે કે અચાનક આવતી માનવ સર્જિત નહીં, આ કુદરત આધારિત અને ખૂબ ઝડપથી મેં પહેલા પણ કહ્યું ઉપસાગર બંગાળના ઉપસાગરની અંદર જે હવાનું દબાણ થયું અને એ હવાનું દબાણ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ જે આવ્યું અને એ કુદરતી રીતે એ આખે આખો આપણો કેચમેન્ટ વિસ્તાર હતો એમાં પ્રેશરાઇઝ થયું, વાદળ ફાટ્યા હોય એ રીતની પરિસ્થિતિ હતી અને સાથે જ્યારે પણ એ સ્ટ્રોમ આગળ વધ્યું એટલે બીજી દિશાઓમાં ન ફંટાતા જે નર્મદા નદી છે એને પેરેલલ જ વધ્યું એટલે જ્યાં પહેલા વરસાદ થઈ ગયો એ પણ પાણી આવતું હોય અને લગભગ છેલ્લો બંધ આપણો મધ્યપ્રદેશનો અને કયો છેલ્લો ઓમકારેશ્વર, ઓમકારેશ્વરથી આપણા નર્મદા બંધની વચ્ચેના અંતરમાં ખૂબ હેવી ફ્લડ થયું, ત્યાં વરસાદ પણ એવો ઉપરવાસનો વરસાદ, આ બંધોમાંથી છોડાતું પાણી અને આ જે કેચમેન્ટ વિસ્તાર છે જે સ્ટ્રોમ આગળ વધ્યું એનો વરસાદ ભેગો થઈ અને બધે બધો વરસાદ એ આપણા નર્મદા બંધની અંદર આવ્યો. ફરીથી હું કહું છું 1.5 દિવસમાં આખો નર્મદા ભરી શકાય એટલું પાણી આવ્યું.